ऋतु महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પ્રિયંકા મેડમ આપનું પ્રણવ સેવા સંસ્થામાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચમાં ગુજરાતી વિષયમાં પ્રકરણ છ નર્મદા મૈયા પાઠ વિશે સમજૂતી મેળવીશું સૌથી પહેલાં નર્મદા મૈયા પાઠના જે લેખક છે રમણ સોની તેની વિશે સમજૂતી મેળવીશું એટલે કે તેમનો પરિચય મેળવીશું તેમનું નામ છે શ્રી રમણલાલ સોની તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ને આઠમાં કોકાપુર ગામમાં થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન બે હજાર છમાં થયું હતું તો આ થયો રમણ સોનીનો પરિચય હવે આપણે આ પાઠ વિશે સમજૂતી મેળવીશું આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાના સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે તો કે નર્મદા મૈયા તો કે નર્મદા માતા નર્મદા એટલે કે આપણી નર્મદા નદી અને મૈયા એટલે કે માતા તો આ પ્રવાસ વર્ણનમાં એટલે કે આ પાઠમાં પ્રવાસનું નર્મદા જે ડેમ છે તેમનું પ્રવાસ વર્ણન કરવામાં આવ્યું છે લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે લોકમાતા એટલે કે લોકોનું ભરણ પોષણ કરનાર નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની શું છે લોકમાતા એટલે કે લોકોનું ભરણ ભરણ પોષણ કરનાર માતા તે જીવાદોરી છે એટલે કે જીવનનો મુખ્ય આધાર છે આ વાત લેખકે આપણને પોતે પ્રવાસ માણતા હોય તેવી રીતે રસાળ શૈલીમાં કરી છે કે એટલે કે જ્યારે આપણે નર્મદા મૈયાનો પ્રવાસ કરતા હોય એ રીતે સરસ રીતે આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલો આપણે આ પાઠનું સમજૂતી મેળવીશું આ જે તમને ચિત્ર દેખાઈ રહ્યું છે તે તો બધા તમે વિદ્યાર્થી મિત્રો જાણતા જ હશો કે કે આ નર્મદા ડેમ છે તેનું ચિત્ર અહીં આપેલું છે તમે ઘણા બધા લોકો આ ડેમ જોવા માટે પણ ગયા જ હશો તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીએ શું કહે છે કે આજે આપણે આ નર્મદા ડેમ છે તેમનો પ્રવાસ કરવાનો છે ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીએ મુસાફરી કેટલી લાંબી છે શું કહે છે કે મુસાફરી તો ઘણી લાંબી છે ખબર છે એવો પ્રશ્ન કરે છે કે મુસાફરી કેટલી લાંબી છે તમને ખબર છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી શું કહે છે કે એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી લાંબી મુસાફરી આપણને આ પ્રવાસમાં થશે તમને થશે અરે કેટલી લાંબી હવે આપણને એવું વિચાર આવશે કે આટલી બધી લાંબી ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય હવે જ્યારે આપણે પ્રવાસ જતા હોય ત્યારે તે સફર ક્યારે પૂરો થશે અને કેવો થાક લાગશે તેનો અનુભવ આપણે કરતા હોય છે પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું એટલે આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે ધીરે ધીરે પ્રવાસ આ માણવાનો છે નહીં થાક લાગે નહીં ખોટ ખોટ સમજાય ને મજા એટલી જ આવશે આપણે થાક નહીં લાગે અને ખોટો સમય નહીં જાય તેની માટે ખૂબ જ મજા કરતાં કરતા જશું મનને તૈયાર રાખજો આપણા મનને શું રાખવાનું છે તૈયાર રાખવાનું છે આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ પછી આપણે છે દૂર પહોંચી જઈએ છીએ ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ શું કહે છે કે ગુજરાતની પૂર્વ બાજુએ મધ્યપ્રદેશ નામનું શહેર શરૂ થાય છે આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ શું કહે છે કે આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ જવાનું છે ત્યાં મહેકલ નામનો પર્વત છે ત્યાં કયા નામનો પર્વત આવેલો છે તો કે મહેકલ નામનો પર્વત છે એની તળેટીમાં એક વિશાળ સરોવર છે એની તળેટીમાં કેવું સરોવર છે તો કે ખૂબ જ મોટું સરોવર ત્યાં આવેલું છે તેનું નામ છે અમરકંટક એક વિશાળ સરોવર છે અમરકંટક ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા તો કે આપણી નર્મદા મૈયા જે નદી છે તે ક્યાંથી નીકળે છે તો કે અમરકંટકમાંથી નીકળે છે આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આળા ભાગ પાડતી એક ચડકતી ને સરથી સરકતી રેખા દેખાય છે હવે આકાશમાં જ્યારે આપણે ઉપર વિમાનમાં બેઠા હોય ત્યારે જો નીચે આપણે જોઈએ છે તો બે આળા ભાગ પાડતી એક ચળકતી ને એક સરકતી રેખા દેખાય છે તે શું છે તો કે આપણી નર્મદા નદી છે ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત શું કહે છે કે ઉત્તરનો ભાગ છે તેને નીચે ઉત્તર ભારત અને નીચેનો ભાગ છે તેને દક્ષિણ ભારત કહેવામાં આવે છે વળી કંઈક કેટલાય કિલોમીટર સુધી તો નર્મદા નદી બંને બાજુએ બે ઊંચા પર્વતો છે વળી કેટલાય કિલોમીટર સુધી તો આપણે આજુબાજુ શું જોઈએ છે તો કે નર્મદા નદીની બંને બાજુએ ઊંચા ઊંચા પર્વતો આવેલા છે જ્યારે આપણે પ્રવાસ માણતા હોય જ્યારે નર્મદા ડેમ જોવા જતા હોય તો આજુબાજુ આપણને શું દેખાય છે તો કે ખૂબ જ ઊંચા ઊંચા પર્વતો આપણાને દેખાય છે ઉત્તરમાં વિંધ્યા અને દક્ષિણમાં સા સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસ્તી ઉછળતી કુદરતી કુદરતી નર્મદા શું કહે છે કે ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસ્તી અને ઉછળતી કુદતી આપણી નર્મદા મૈયા તમને ખબર છે નર્મદાનો અર્થ બાળકો તમને ખબર છે કે નર્મદાનો અર્થ શું થાય તો કે જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા શું કહે છે કે જે આપણને આનંદ આપે એટલે કે નર્મ આપે તે તેને આપણે નર્મદા મૈયા કહીશું એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે છે શું કહે છે કે તેની કુદરતી શોભા આજુબાજુ કેટલો સરસ મજાનો વૃક્ષો અને વાતાવરણ કેટલું ખૂબ જ સરસ હોય છે તે આપણને ખૂબ જ આનંદિત કરી મૂકે છે ઠેર ઠેર સુંદર વૃક્ષો વૃક્ષો અને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો પછી સાથે સાથે સુંદર વૃક્ષો અને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો જ્યારે આપણે પ્રવાસ કરતા હોય છે બાળકો આજે આપણે આ પ્રવાસ કરી રહ્યા છે એટલે કે આપણે જતા હોઈએ છીએ ત્યારે બાજુ આજુબાજુમાં ઊંચા નીચા પહાડો આપણાને દેખાઈ આવે છે અને સુંદર વાતાવરણ આપણે માણીએ છીએ ક્યાંક લીલોતરી સુંદર ખુલ્લા મેદાનો તો આજુબાજુ ક્યાંક લીલોતરી સુંદર અને ખુલ્લા મેદાનો પણ સરસ મજાના આપણાને દેખાય છે નર્મદા ક્યાંક નર્મદા ક્યાંક એકદમ શાંત તો ક્યાંક દોડતી કૂદતી એટલે તેને રેવા પણ કહે છે નર્મદા મૈયા તે ઘણીવાર શાંત હોય છે તો એકદમ શાંત ક્યાંક દોડતી કૂદતી એટલે તેને રેવા પણ કહેવામાં આવે છે રેવા એટલે કૂદનારી શું કહે છે નર્મદા મૈયાનું બીજું નામ શું કહે છે તો કે રેવા તો રેવા એટલે કે કૂદનારી ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે ઘણી વાર આપણે નદીને એકદમ શાંત જોઈએ છે તો ઘણી વાર તે ધોધ બની જાય છે અને ક્યાંક તો પહોળા પટે ધીર ગંભીર વહેતી હોય છે આવી સરસ નદી તો આવી આપણી નર્મદા નદી સરસ છે આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા નથી ત્યાં જે ઋષિ મુનિઓ હોય છે જે સુંદર કિનારે યાત્રા કરતા હોય છે તે નર્મદા મૈયાના વખાણ કરતા તેમના થાકતા નથી તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે ત્વદીય પાદ પંકજમ ન મામી દેવી નર્મદે એટલે કે હે નર્મદા દેવી હું તમારા ચરણ કમળ કમળમાં પ્રણામ કરું છું એટલે કે નમસ્કાર કરું છું આવા બધા સ્ત્રોતો આપણા દાદા દાદી આપણા ઘરમાં પણ ગાતા હશે તેમની વિશે તમે પણ ઘરમાં તમારા વડીલને પૂછી શકો છો અને આવા સ્ત્રોત સાંભળે છે અને નર્મદા મૈયાને કહે છે કે ત્વદીય પાદ પંગજમ નમામી દેવી નર્મદે કે હે નર્મદા દેવી હું તમારા ચરણ કમણમાં નમસ્કાર એટલે કે પ્રણામ કરું છું લો આ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે આવી પહોંચ્યા હવે આટલી વાતો કરતા કરતા અને મજા કરતા કરતા આપણે ક્યાં સુધી આવી ગયા છે તો આપ આ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાકાટ આવી પહોંચ્યા છે સુંદર જગ્યા છે આ જગ્યા પણ કેવી છે કે ખૂબ જ સુંદર છે આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ ત્યાંના પથ્થરો કેવા છે તો કે આરસ પહાડના બનેલા ઘેરા પીળા રંગના ખડકો ત્યાં છે ત્યાંથી વહે છે આપણી નર્મદા મૈયા ચાંદની રાતે નૌકા વિહાર એવી તો મજા આવે જ્યારે સાંજની રાત હોય ચાંદની રાત હોય નૌકા વિહાર એટલે કે આપણે નાવડીમાં બેસીને ફરતા હોય તે એટલે કે નૌકા વિહાર એવી કેવી મજા આવે રાત્રિમાં આપણે જ્યારે તે ખૂબ જ નૌકા વિહારમાં બેસીને મજા કરતા હોય તો આપણને કેટલી મજા આવે એવી રીતે અહીં બાળકો પણ મજા કરે છે ને જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે પછી બાળકો જેમ જેમ નર્મદા નદી પાસે પહોંચે છે નર્મદા ડેમ પાસે પહોંચે છે તેમ તેમ પર્વતો પણ એકદમ ખૂબ જ નજીક આવતા હોય તેવું તેમને અનુભવ થાય છે એટલે કહે છે કે પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા હોય જાણે પર્વતો પણ એકબીજા સાથે વાતો કરતા હોય તેવું આપણને અનુભૂતિ થાય છે આ જગ્યાને બંદર કૂદ પણ કહે છે આ પર્વતો બંદર કૂદ પણ કહે છે એટલે કે વાંદરા કૂદાકૂદ તે જગ્યા પર કરતા હોય છે આ પર્વત પરથી સામેના પર્વ પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે શું કહે છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે છે તો તેને કહેવામાં આવે છે બંદર કૂદ જગ્યા વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ શું કહે છે કે વચ્ચે નદી માતા જોયા કરે જ્યારે આપણે નદી જોતા હોય તો વચ્ચે વચ્ચે પર્વતો પણ ઘણા બધા આવેલા હોય છે તો તે પર્વતો પર વાંદરાઓ કુદાકૂદ કર્યા કરતા હોય છે તે નદી માતા એટલે કે નર્મદા મૈયા જોવે છે કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પર અહીંથી કુદાવી જતા શું કહે છે કે પહેલાના જમાનામાં જે સૈનિકો સૈનિકો હતો હતા એટલે કે બહાદુર સૈનિકો હતા તે ઘોડા પર અહીંથી કુદાવી જતા હતા તે કે આ બધા જે પર્વતો છે તેની પરથી ઘોડા પણ કુદાવી જતા હતા ને ત્યાં જુઓ એકસો આઠ પગથિયા વાળું ચોસઠ જોગડીઓનું ગૌરીશંકર મંદિર એટલે કે પાર્વતી માતાનું મંદિર એકસો આઠ પગથિયા વાળું ચોસઠ જોગડીનું એટલે કે પહેલાના જમાનાનું મંદિર આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર પછી આ નર્મદા મૈયાના કિનારે કેટલા બધા મંદિરો આવેલા છે થોડી થોડી નજીક નજીકમાં ત્યાં મંદિરો આપણને જોવા મળે છે હવે થોડા આગળ જઈશું હવે બાળકો આટલો સુધી આપણે પ્રવાસ કર્યો હવે આપણે આગળ વધવાનું છે એટલે કહે છે કે હવે થોડા આપણે આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીશું તો અહીં કહે છે કે હવે આપણે આગળ જવાનું છે અને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધાર એટલે કે સાંભેલા જેવી એક ધાર ખૂબ જ વરસાદ પડતો હોય તેને આપણે મુસળધાર વરસાદ કહીશું ધુવાધાર વરસાદ તો કે ધુવા એટલે કે ધુમાડો એટલે કે ધુવાધાર વરસાદ તેને કહેવામાં આવે છે ધુવાધાર વરસાદ ધુવા એટલે કે ધુમાડો તો જ્યારે આપણે નર્મદા ડેમ ને ઉપર થી પાણી પડતા જોઈએ છે તો આજુબાજુ કેટલા રજકણો ઉડે છે અને ધુમાડો ધુમાડો દેખાય છે તો તેને શું કહે છે કે ધુવાધાર વરસાદ ધુવા એટલે કે ધુમાડો અને ધાર એટલે કે પાણી તો ધુવા એટલે શું થાય તો કે ધુમાડો અને ધાર એટલે કે પાણી આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા નરબદા ધોધની જેમ પડે છે શું કહે છે આ જે ધુવાધાર નામની જગ્યા છે ત્યાં નર્મદા ધોધની જેમ પડે છે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે શું કહે છે કે ઉપર ઊંચા પર્વતો પરથી નીચેની શિલાઓ એટલે કે નીચેના પથ્થરો પર પડે છે આથી ફીણ ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે તમે જોયું જશે જ્યારે નર્મદા ડેમ તમે જોવા જાઓ છો ત્યારે ઉપરથી ખૂબ જ ઊંચેથી પાણી પડે છે ત્યારે કેવી નાના નાના ઝીણા આપણને ટપકા ટપકા દેખાય છે અને ફીણ ફીણ આપણને પાણીમાં જોવા મળે છે ને એની એની આસપાસ કેટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જોઈ લો તમે જોયું હશે કે આજુબાજુ ઝીણા ઝીણા બિંદુઓ આપણને જોવા મળે છે અને જાણે કે ધુમાડો ધુમાડો જોઈ લો કેટલું સુંદર દ્રશ્ય તો આવું દ્રશ્ય જોઈને આપણને ખૂબ જ મજા આવે છે અને વિચાર આવે છે કે કેટલું સુંદર મજાનું આ દ્રશ્ય છે તડકો હોય તો મેઘ ધનુષ્ય પણ દેખાય છે શું કહે છે જ્યારે ધોધ પડતો હોય અને થોડો તડકો તડકો હોય તો આપણને મેઘધનુષ્ય પણ ત્યાં આકાશમાં રચાયેલું દેખાય છે ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગરજના જેવો શું કહે છે કે પાણી જ્યારે ઉપરથી ખૂબ જ ઊંચેથી પડે છે તો જાણે કે સિંહની ગર્જના કેવી હોય છે કેવો અવાજ હોય છે તેવો આપણને અનુભવ થાય છે આજુબાજુ ખુલ્લો પ્રદેશ હવે આજુબાજુનું વાતાવરણ કેવું છે કે એકદમ ખુલ્લો પ્રદેશ છે આગળ જતા પ્રવાહ તે ધીમો પડે છે શું કહે છે કે જેમ જેમ આગળ નદી વધે છે તેમ તેમ તેનો પ્રવાહ ધીમો પડતો જાય છે આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે તો શંખજીરુ એટલે કે તમે નાના નાના શંખ તો નદી કિનારે જોયા જ હશે તેને કહે છે કે આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે જ્યારે તમે શંખજીરુના પથ્થરો જુઓ છો ત્યારે તમે બધા રમવા માટે કેવા લઈ લે છો તે તો બધાને ખબર જ હશે એટલા માટે અહીં કહે છે કે આ પથ્થર શંખ જીરુંના સફેદ અને સુવાળા પથ્થર છે તે તમને ખૂબ જ ગમતા હોય છે થાય કે થોડા વીણી લઈએ શું કહે છે બધા નાના નાના બાળકો જ્યારે નદી કિનારે જાય છે ત્યારે બધાને એવો વિચાર આવે છે કે કેટલા સુંદર અને સારા પથ્થર છે અને શંખ પણ કેટલા સરસ લાગે છે તો આપણે ત્યાંથી વીણી લઈએ હવે થોડીક ઝડપ કરીશું હવે ઘણી હવે થોડીક ઝડપ કરીશું હવે થોડી આપણે ઝડપ કરવાની છે ત્યાં આગળ શું આવે આવે છે કે ઈટારસી હોઝંગાબાદ આગળ નર્મદા અને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે પછી શું કહે છે કે હોઝંગાબાદ અને આગળ નર્મદા કિનારે ત્રાસા અણીદાર પથ્થરો પણ આપણને જોવા મળે છે ધ્યાન રાખીને પગ મૂકવો શું કહે છે કે ત્રાસા અને અણીદાર પથ્થરો હોવાથી આપણે ધ્યાનપૂર્વક પગ મૂકવાનો છે જેથી કરીને કોઈને વાગે નહીં પણ આપણે તો પંખીની પાંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ શું કહે છે પણ આપણે તો પંખીની પાંખે જાણે હવામાં ઉડતા હોય એવા ખૂબ જ ઊંચેથી આપણે ઝડપથી આગળ વધવાનું છે વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા શું કહે છે કે હવે આપણે ગુજરાતમાં પ્રવેશી ગયા છે ઘણી સુધી તો નર્મદા ને ગુજરાતની સરહદે સરહદે ચાલે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે શું કહે છે કે નર્મદા મધ્યપ્રદેશ એટલે કે પ્રદેશ છે તે ને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે છે કેવડિયા નજીક ગોરા સામે સોર્પાણેશ્વર એટલે કે સુંદર એક તીર્થ અહીં આપેલું છે એટલે કે મંદિર મહાદેવના મંદિરને પ્રણામ કરી એટલે કે શંકર ભગવાનનું મંદિર અહીં સોર્પાણેશ્વરમાં આવેલું છે તેને આપણે પ્રણામ એટલે કે નમસ્કાર કરીશું અને પછી આપણે આગળ વધીશું પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ હવે ભરૂચ નવા ગામ દેખાય છે આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ હવે આપણે ખૂબ જ નજીક આવી ગયા છે અને આપણને કયું શું દેખાઈ રહ્યું છે કે વિશ્વની આઠમી અજાયબી જેવો આપણો સરદાર સરોવર બંધ એટલે કે નર્મદા નદી દેખાઈ રહી છે આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે શું કહે છે કે આ સરદાર સરોવર બંધ છે તેનાથી જળ રાશિ એટલે જળ એટલે કે પાણી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે ત્યાંથી રાજસ્થાનના લોકોને પણ પાણી મળી રહે છે જમીનને સિંચાઈનો પણ લાભ થશે ઘણા બધા જમીન ખેતરો હોય છે તેમને પણ પાણીનો લાભ મળશે વિશ્વની સૌથી મોટી ક્રોકીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડે છે અહીં જે મુખ્ય નહેર નર્મદાને નર્મદામાં આવેલી છે તે રાજસ્થાન સુધી પાણી પહોંચાડવાનું કામ કરે છે આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ અહીં જતા પાણીના કાર્યક્ષમ પાણીનો કાર્યશ્રમ ઉપયોગ કરવા મનુષ્ય કેવા ભગીરથ પ્રયાસ કર્યા છે શું કહે છે અહીં નર્મદા નદીમાં છે ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા એટલે કે નકામું પાણી જે વહી જાય છે તેનો કાર્યશ્રમ ઉપયોગ કરવા મનુષ્ય કેવા ભગીરથ પ્રયાસ કર્યા છે નમામી દેવી નર્મદ એટલે કે બધા લોકોને પાણી મળી રહે રાજસ્થાનના લોકોને પાણી મળી રહે પછી જમીનને સિંચાઈનો પણ લાભ મળે એની માટે મનુષ્ય કેવા ભગીરથ કાર્યો કર્યા છે જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે બેટ એટલે કે આજુબાજુ પાણી અને વચ્ચે જે ખુલ્લી જગ્યા હોય છે તેને બેટ કહેવામાં આવતું હોય છે બે બાજુ નર્મદા વચ્ચે કબીર વડ શું કહે છે કે બે બાજુ વચ્ચે શું આવેલું છે તે કે કબીરવળ તમે કબીરવળ ગયા જશો અહીં જે એક ચિત્ર આપેલું છે આ તે કબીરવળનું ચિત્ર છે જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે હવે નર્મદાને નદીની વચ્ચે વચ એક બેટ પણ આપેલો છે કે આજુબાજુ જે નદી હોય ને વચ્ચે જે ખુલ્લી જગ્યા હોય તેને બેટ કહેવામાં આવતો હોય છે બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ શું કહે છે કે આજુબાજુ નર્મદા નદી અને વચ્ચે શું આવેલું છે કબીરવડ તે કઈ જગ્યા છે તે ક્યાં બેટ અહીં નર્મદા મૈયા શાંત છે શું કહે છે કે કબીરવડમાં નર્મદા નૈયા આજુબાજુ કેવા છે તે કે એકદમ શાંત અને ધીર ગંભીર છે વર્ષાથી વડવાઈઓ વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે તો આ જે કબીર વડ આવેલું છે તે આજુબાજુ વડવાઈઓ ફેલાવીને વડદાદા બની ગયા છે જાણે જાણે વડનું નાનું સરખું વન જ જોઈ લો હવે જ્યારે તમે કબીરવડ જશો તો અહીં ખૂબ જ વડવાઈઓ ફેલાવેલી દેખાય તમને છે તો જાણે આપણને વડદાદા બની ગયા હોય એવો અનુભવ થાય છે જ્યારે આપણે ત્યાં જઈએ છીએ તો આપણને એક જંગલ જેવું જ લાગે છે તો કે વડનું નાનું સરખું વન જ જોઈ લો કવિ નર્બદે તો વળી ગાયલું કે ભૂરો ભાષ્ય ઝાંખો દૂરથી ગુમસે કવિ નર્બદે શું ગાય કઈ પંક્તિ ગાય છે તો કે ભૂરો ભાષ્ય ઝાંખો દૂરથી ગુમસે પહાડો સરખો ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે હવે ધુમ્મસમાં પહાડ કેવા દેખાય છે તે કે ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ બધા બાળકોને હવે ત્યાં આપણે પ્રવાસ પર જ ગયા ગયા છે એટલા એટલા માટે બધાને શું થાય છે કે આપણે અહીં જ રોકાઈ જઈએ અને રમવાની મજા માણીએ પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે કે બહુ સમય થઈ ગયો છે પછી નર્મદા મૈયા આપણને જાણે પ્રેમથી લાડથી એટલે કે પ્રેમથી કહે છે કે હવે ખૂબ જ લેટ એટલે કે મોડું થઈ ગયું છે સ્નાન કરીને આગળ વધો શું કહે છે કે હવે તમે અહીં આ નદીમાં સ્નાન કરી લો અને આગળ વધો પણ જોજો હં જળ એ જીવન છે એટલે શું કહે છે પણ જોજો હં જળ એ જીવન છે એટલે આપણે તેને નુકસાન કરવાનું નથી આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે ખરું ને એટલે આપણે જળનો સાચવીશું તો જ જળ આપણને સાચવશે એટલે આપણે તેને નુકસાન પહોંચાડવાનું નથી તેને ગંદુ કરવાનું નથી ચોખ્ખું રાખવાનો પ્રયત્ન કરવાનો છે તો આપણે ચાલીએ બેટને સામે છેડે પછી હવે શું કહે છે કે તો આપણે ચાલીએ બેટને સામે છેડે એટલે કે બેટ કયો તો કે કબીરવળ તો તેના સામેના છેડા પર જવાનું છે ઉપર સુકલ તીર્થ આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ અહીં આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે શું કહે છે કે અહીં એક બીજું તીર્થ એટલે એક મંદિર આવેલું છે કુદરતનું એક બીજું સુંદર તીર્થ અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે પછી અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને ભેગી થાય છે દરેક નદી છેવટે સાગરને જ મળે છે શું કહે છે કે દરેક નદી જેટલી નદી હોય તે બધી છેલ્લે સાગરમાં ભેગી થાય છે કેટલું બધું કૂદતીને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે શું કહે છે કે કેટલું કૂદતી ઉછળતી દોડતી નર્મદા મૈયા જ્યારે સાગરમાં ભળે છે ત્યારે તે થોડી ધીમી પડે છે પણ નર્મદા તે નર્મદા શું કહે છે નર્મદા નદી તે નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની શું કહે છે કે બીજી બધી જે નદીઓ છે તેના કરતાં તે ખૂબ જ ઝડપ કરે છે તે ધીમી થોડી પડવાની છે સાગરમાય દૂર સુધી પોતાના ચીલો કરતી છે શું કહે છે કે આવી નર્મદા નદી આપણી લોકમાતા છે એટલે કે લોકોનું ભરણ પોષણ કરે છે બધાને સિંચાઈ માટે પણ પાણી આપે છે ગુજરાતની મોટી ને સુંદર નદી શું કહે છે ગુજરાતની મોટી અને ખૂબ જ સુંદર નદી આપણી નર્મદા મૈયા છે આપણી આશા છે જીવા દોરી છે શું કહે છે આપણી આશા છે અને જીવા દોરી છે એટલે કે જીવનનો મુખ્ય આધાર નર્મદા નદી છે તમને થાય ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું હવે તમને બધાને એવું થતું હશે કે આપણે તો આપણે તો આ પાઠમાં અનુભવ કર્યો અને પ્રવાસ માણ્યો પણ હવે તમને જાતે પણ અનુભવ થતો હશે કે હું પણ હવે મોટો થઈશ તો આ નર્મદા નદીનો પ્રવાસ કરીશ અને ખૂબ જ મજા કરીશ અને તેની વિશે વધુ જાણકારી પણ મેળવીશ એટલે કહે છે કે તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે એટલે કે જાતે પોતાની આંખોથી જ હું એ દ્રશ્ય બધું જોઈશ અને થનગણ તો એટલે ખૂબ જ મજા કરતો કરતો પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું તો બાળકો તમને આ પ્રવાસમાં ખૂબ જ મજા આવી હશે તો આજે આપણો આ પાઠ પૂર્ણ થાય છે આભાર